હલો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી કુકિંગ ચેનલમાં. અને આજે આપણે એકદમ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ, લોટ બાફવાની ઝંઝટ વગર, ફક્ત 10-15 જ મિનિટમાં બની જાય તેવી એકદમ નવી ચકરી. આ ચકરી ઘરે બનાવવી એકદમ આસાન છે અને તે ખૂબ જ ઓછા સમયમાં એકદમ સહેલાઈથી બની જાય છે. અને આ ચકરીનો ટેસ્ટ એટલો સરસ છે કે જો મિત્રો તમે આ રીતે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો. અને મિત્રો તમે આ ચકરીને એકવાર બનાવીને 10-15 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો ચાલો એકદમ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ, લોટ બાફવાની ઝંઝટ વગર, ફક્ત 10-15 જ મિનિટમાં બની જાય તેવી એકદમ નવી ચકરી બનાવવાનું શરૂ કરીએ. અવનવી રેસીપી જોવા માટે ગુજરાતી કુકિંગ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવો જેથી અમારા બધા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે સૌથી પહેલાં. તો હવે સૌથી પહેલાં લોટ બાફવાની ઝંઝટ વગર એકદમ નવા સ્વાદ સાથે ઇન્સ્ટન્ટ ચકરી બનાવવા માટે અહીંયા આપણે 1 વાટકી જેટલો ચોખાનો લોટ લીધો છે. તો મિત્રો તમને આ ચોખાનો લોટ માર્કેટમાં એકદમ સહેલાઈથી મળી જશે, અથવા તો પછી તમે ચોખાને મિક્સર જારમાં ક્રશ કરીને તેનો આ રીતનો લોટ બનાવી શકો છો. તો હવે આપણી ચકરીના એકદમ સરળ ટેસ્ટ માટે તેમાં 1 વાટકી જેટલો ચણાનો લોટ ઉમેરી દઈએ. અને હવે મિત્રો આપણી આ ચકરી પચવામાં સરળ રહે તેના માટે 1 નાની ચમચી જેટલા અજમાને આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરી દઈએ. અને હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ. અને હવે મીઠું એડ કર્યા બાદ આપણી ચકરીના એકદમ સરળ ટેસ્ટ માટે તેમાં 1 નાની ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈએ. તો મિત્રો સફેદ તલને એડ કરવાથી આપણી ચકરીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. અને હવે આપણે આ ચકરીમાં મોણ માટે 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈએ. તો અહીંયા જો મિત્રો તમારે 2 મોટી ચમચી જેટલું ઘી કે પછી બટરનો ઉપયોગ કરવો હોય મોણ માટે તો તમે કરી શકો છો. તો હવે આપણે હાથની મદદથી બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા મિત્રો આપણે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લીધી છે અને તમે જોઈ શકો છો કે આપણા લોટનું ટેક્સચર આ રીતનું ક્રમ્બલી થઈ ગયું છે. અને હવે મિત્રો આપણે આ ચકરી એકદમ હેલ્ધી અને પૌષ્ટિક એવી પાલકમાંથી બનાવીશું. તો તેના માટે આપણે એક મિક્સર જાર લઈશું અને અહીંયા આપણે 1 વાટકી જેટલી સમારેલી ફ્રેશ પાલકની ભાજી લીધેલી છે. તો હવે આપણે આ પાલકને ઉમેરી દઈએ. અને હવે મિત્રો તેમાં તીખાશ માટે 2-3 જેટલા સમારેલા તીખા લીલા મરચાં ઉમેરી દઈએ. તો અહીંયા મિત્રો તમે મરચાની તીખાશ તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો. અને અહીંયા જો મિત્રો તમારે 1 ઇંચ આદુનો ટુકડો એડ કરવો હોય તો તમે એડ કરી શકો છો. તો હવે આપણે આમાં 2-3 ચમચી જેટલું પાણી ઉમેરી દઈએ અને હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે ક્રશ કરી લઈએ. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણી એકદમ સ્મૂથ એવી પાલકની પ્યુરે બનીને તૈયાર છે. અને હવે મિત્રો આપણે આ લોટમાં જરૂર મુજબ થોડી થોડી પાલકની પ્યુરે એડ કરતા જવાનું છે. અને આપણે જેમ રોટલી માટેનો લોટ બાંધીએ તે રીતનો એકદમ સ્મૂથ એવો આપણે પાલકની ચકરી માટે લોટ બાંધી લેવાનું છે. અને અહીંયા જો મિત્રો તમારો આ લોટ કઠણ બંધાશે તો તમે જ્યારે તેમાંથી ચકરીને પાડશો તો ચકરી તૂટી જશે અને તે બરાબર નહીં બને. તો મિત્રો તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે આપણે બધી જ પાલકની પ્યુરેને લોટમાં એડ કરી દીધી છે. તો હવે આપણે મિક્સર જારમાં થોડું પાણી ઉમેરી દઈએ અને તેને એકદમ સારી રીતે હલાવીને આપણે આ રીતે થોડું થોડું લોટમાં એડ કરતા જઈને એકદમ સારી રીતે રોટલી જેવો સ્મૂથ લોટ બાંધી લઈએ. થોડી વાર થઈ ગઈ છે અને મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ચકરી માટે આ રીતનો રોટલી જેવો સ્મૂથ લોટ બાંધી લીધો છે. તો હવે આપણે આ લોટમાં 1 નાની ચમચી જેટલું તેલ ઉમેરી દઈએ અને હવે આપણે લોટને તેલમાં એકદમ સારી રીતે મસળી લઈએ. થોડી વાર થઈ ગઈ છે અને મિત્રો તમે જોઈ શકો છો કે આપણે લોટને તેલમાં એકદમ સારી રીતે મસળી લીધો છે અને આપણો એકદમ સોફ્ટ એવો ચકરી માટેનો લોટ તૈયાર છે. તો હવે આ લોટને આપણે સાઈડ પર રાખી દઈએ. અને હવે ચકરી બનાવવા માટે આપણે આ રીતનો સંચો લીધેલો છે. તો હવે આપણે આ સંચામાં આ રીતની સ્ટાર શેપની જે ચકરી આવે તેનો ઉપયોગ આપણે ચકરી બનાવવા માટે કરવાનો છે. તો હવે આપણે તેમાં એકદમ સારી રીતે આ રીતે તેલ લગાવી લઈએ. અને હવે મિત્રો આપણે તેને આ રીતે રાખી દઈએ અને હવે જે મશીનનો વચ્ચેનો મોલ્ડનો ભાગ છે તેમાં પણ આપણે આ રીતે એકદમ સારી રીતે તેલ લગાવી લઈએ. અને હવે આપણે મશીનને આ રીતે બંધ કરી દઈએ. અને હવે મશીનના ઉપરના ભાગમાં પણ આ રીતે એકદમ સારી રીતે આપણે તેલ લગાવી લઈએ. અને હવે મિત્રો આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો તે લોટમાંથી આપણે આ રીતનો સિલિન્ડર જેવો શેપ બનાવી દઈએ અને પછી તેને આ રીતે સંચાની અંદર રાખી દઈએ. અને જે આ વધારાનો લોટ છે તેને આપણે સાઈડ પર રાખી દઈએ, જેનો ઉપયોગ આપણે ચકરી બનાવતા સમયે કરી લેવાનો છે. તો હવે આપણે આ સંચાનું આ રીતે ઢાંકણ ઢાંકી દઈએ અને તેને એકદમ સારી રીતે બંધ કરી દઈએ. તો અહીંયા આપણે ચકરીને પાડવા માટે થાળી કે પછી પાટલીનો ઉપયોગ નથી કરવાનો, પણ આપણે તેને આ રીતે કોઈ પ્લાસ્ટિકની શીટ, સિલ્વર ફોઇલ કે પછી બટર પેપર પર પાડવાની છે, જેથી આપણે ચકરીને એકદમ સરળતાથી ઉપાડી શકીએ અને તે જરા પણ તૂટે નહીં. તો હવે મિત્રો ચકરીને પાડવા માટે સંચાને આ રીતે ક્લોકવાઇઝ ગોળ ગોળ ફેરવતા જઈને આપણે એકદમ સારી રીતે ચકરીને પાડી લઈએ. અને અહીંયા મિત્રો આપણે ચકરીના શરૂઆતના ભાગને અને છેડાના ભાગને એકદમ સારી રીતે પ્રેસ કરીને બંધ કરી દેવાનું છે, જેથી આપણી ચકરી તરતા સમયે જરા પણ છૂટી ના પડે.
તો અહીંયા મિત્રો આપણે આ ચોખાના લોટની ચકરી છે તો તે ખૂબ જ જલ્દીથી સુકાઈ જાય છે, માટે આપણે બધી ચકરીને એકસાથે નથી બનાવવાની, પણ આ રીતે થોડી થોડી આપણે ચકરીને પાડતા જવાનું અને પછી તેને એકદમ સારી રીતે તળી લેવાની છે. અને જો મિત્રો તમને ચકરી બનાવતા સમયે ચકરી તૂટી જતી હોય તો લોટને સંચામાંથી બહાર કાઢી લેજો અને પછી તેમાં થોડું પાણી ઉમેરીને તેને એકદમ સારી રીતે મસળી લેજો અને ફરી પાછું તેને સંચામાં ફિટ કરીને મિત્રો તમે તેમાંથી આ રીતની એકદમ પરફેક્ટ એવી ચકરી બનાવી શકશો. અને હવે મિત્રો આપણે ચકરીને તળવા માટે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર એક કઢાઈમાં જરૂર મુજબ તેલ ગરમ કરવા માટે મૂકેલું છે. તો આપણું તેલ એકદમ સારી રીતે ગરમ થઈ જાય પછી મિત્રો આપણે પ્લાસ્ટિકની શીટમાંથી એકદમ હળવા હાથે ચકરીને લઈ લઈએ અને પછી તેને આ રીતે તેલની અંદર ઉમેરી દઈએ. અને અહીંયા મિત્રો આપણે આ ચકરીની સાઈડ શરૂઆતમાં ચેન્જ કરવાની ઉતાવળ નથી કરવાની, પણ આપણી ચકરી નીચેની સાઈડથી થોડી તળાઈ જાય ત્યારબાદ આ રીતે જારાની મદદથી ચકરીની સાઈડ ચેન્જ કરીને આપણી ચકરી બંને બાજુ એકદમ સારી રીતે ક્રિસ્પી થઈને તળાઈ જાય ત્યાં સુધી આપણે તેને તળવાની છે. અને અહીંયા મિત્રો આપણે આ ચકરીને તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. જો આપણે ચકરીને વધુ પડતી હાઈ ગેસની ફ્લેમ પર તળશું તો આપણી ચકરી બહારથી તો ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી કાચી રહી જશે. અને જો આપણે તેને લો ગેસની ફ્લેમ પર તળશું તો આપણી ચકરી તેલ એબ્ઝોર્બ કરી લેશે અને તે સારી નહીં બને. તો લગભગ 4-5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને મિત્રો તમે જોઈ શકો છો કે આપણી ચકરી એકદમ સારી રીતે તળાઈને ક્રિસ્પી થઈ ગઈ છે. તો હવે આપણે આ ચકરીને આ રીતે જારામાં લઈ લઈએ અને તેમાં રહેલું બધું જ એક્સ્ટ્રા ઓઇલ નીતારી લઈએ. અને હવે આપણે આ ચકરીને એક પ્લેટમાં કાઢી લઈએ અને હવે આપણે આ રીતે બીજી બધી જ ચકરીને તળી લઈએ. તો અહીંયા મિત્રો આપણી લોટ બાફવાની ઝંઝટ વગર એકદમ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ ફક્ત 10-15 મિનિટમાં બની જાય તેવી ઇન્સ્ટન્ટ પાલકની ચકરી બનીને તૈયાર છે. તો હવે મિત્રો આપણે આ ચકરીને એક પ્લેટમાં કાઢી લઈએ અને તેને સર્વ કરીએ. અને હવે મિત્રો આ ચકરીનો એક પીસ તમને તોડીને પણ બતાવીએ તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ એવી આપણી નવી પાલકની ચકરી બની છે. તો જો મિત્રો તમે ક્યારેય આ રીતે પાલકની ચકરીની રેસિપીને ઘરે ના બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને અમને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને અમારી આ રેસિપી કેવી લાગી. આઈ હોપ કે મિત્રો તમને આજની અમારી આ રેસિપી પસંદ આવી હશે. જો મિત્રો તમને આજની અમારી આ રેસિપી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસિપી જોવા માટે જો મિત્રો તમે હજુ સુધી ગુજરાતી કુકિંગ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી ઓન નોટિફિકેશન પર ક્લિક કરી દેજો જેથી અમારા બધા આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો મિત્રો આપણે ફરી મળીશું એક આવી જ નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો.